વિશ્વભરમાં ગુજરાતની આગવી ઓળખ એવા ગુજરાતના ગરબા, જેને યુનેસ્કોમાં ભારતની 15મી ઇન્ટેન્જીબલ કલ્ચર હેરિટેજ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગુજરાતના ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના દીનદયાલ ઓડિટોરિયલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લા અને વડોદરાના મેયર પિંકીબેન સોનીની ઉપસ્થિતિ હતી. સાથોસાથ માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, પાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, નેતા મનોજ પટેલ, દંડક શૈલેષ પાટીલ અને કમિશનર દિલીપ રાણા હાજર રહ્યા હતા. વડોદરાના ગરબા આખા વિશ્વમાં પારંપરિક ગરબા તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે એવામાં આ કાર્યક્રમના માધ્યમથી ગરબાના વિવિધ રંગને દર્શાવવામાં આવ્યું હતું, જેને જોવા માટે શહેરવાસીઓ પણ પધાર્યા હતા. વડોદરાના ગરબા, ગુજરાતના ગરબા, જ્યાં જ્યાં દેશમાં દુનિયામાં ગુજરાતી રહે છે ત્યાં બધે જ આ પ્રકારના ગરબાનું આયોજન થતું હોય છે. આ એક એવી પરંપરા છે, એક આરાધ્યની, એક દેવી શક્તિની, મા અંબાની એવી પૂજા છે કે જે 100 મહિનામાં અને 9 દિવસ સુધી પૂજા થાય છે. ગુજરાતની બહેનો ભાઈઓ બધા જ લોકો એમાં વર્ષોથી જોડાયા છે. હજારો સાલથી ચાલતી આ પરંપરાને યુનેસ્કો દ્વારા જ્યારે આજે ઇન્ટેન્જીબલ કલ્ચરલ હેરિટેજને દરજ્જો મળ્યો છે, તે બદલ તમામ ગુજરાતીઓનું ખૂબ ખૂબ અભિનંદન, અને સાથે સાથે જેમને પણ આ વારસાને જાળવી રાખ્યો છે બધાને આજે યાદ. વિશ્વભરમાં ગુજરાતની ઓળખ એવા ગુજરાતના ગરબા ને યુનેસ્કોમાં આજરોજ ભારતની 15મી ઇન્ટેન્જીબલ કલ્ચરલ હેરિટેજની હેરિટેજ ઓફ હ્યુમેનિટીમાં સ્થાન મળ્યું છે. આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ભારતીય પરંપરા અને સંસ્કૃતિને વિશ્વ ફલક પર લાવવા માટેના જે ઉત્તમ અનુપમ પ્રયાસો છે અને એમના એ ઉત્કૃષ્ટ પ્રયાસોનું જ પરિણામ છે કે આજે વિશ્વમાં ગુજરાતના ગરબાએ કંઈક અલગ જ અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખૂબ ખુશીની વાત છે કે ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે આજે સ્થાન પ્રાપ્ત થયું. લગભગ 38 જેટલા સ્મારકોનો તો હેરિટેજમાં સમાવેશ થયો હતો, પણ આ અમૂર્ત સાંસ્કૃતિક વારસો, અમૂર્ત એટલે કે જેને કોઈ આકાર નથી, તે જેમાં રામલીલા આવે છે, આપણી વૈદિક પરંપરાઓમાં થતા મંત્રોચ્ચારણો હોય કે દુર્ગા પૂજા હોય, લગભગ 2021માં ભારત સરકાર દ્વારા કોલકાતાની દુર્ગા પૂજાને પણ આ હેરિટેજમાં, અમૃત હેરિટેજમાં સ્થાન અપાવવા માટેની એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, અને ડિસેમ્બર 2021માં કલકત્તાની દુર્ગા પૂજાને પણ સ્થાન પ્રાપ્ત થયું હતું, ત્યારે આજ રોજ ગુજરાતના ગરબાને આ જ હેરિટેજમાં 15મું સ્થાન પ્રાપ્ત થયું છે. હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જે યુનેસ્કો દ્વારા આપણા ગુજરાતને એક માન આપવામાં આવ્યું છે કે ઇન્ડિયા લેવલ પર બી અને યુનેસ્કોમાં પણ આપણા ગરબાને જે માન આપવામાં આવ્યું છે એનાથી હું બહુ જ ખુશ છું. કારણ કે હું ખુદ છું રાજસ્થાની, પણ બહુ સારા ગરબા રમું છું અને મેં અમદાવાદ, સુરત બધી જગ્યાના ગરબા જોયા છે જે નાના સર્કલમાં થાય છે. સ્પેશિયલી ખાલી વડોદરાના જ ગરબા એવા છે કે તમે પૂરા બધા લોકો એક જ સાઈડ ફરે છે અને ગરબા પ્રોપર રમે છે. એના માટે જે યુનેસ્કોમાં જે સ્થાન આપવામાં આવ્યું છે એના માટે હું બહુ જ ખુશ છું, અને હું શ્રી પીએમ મોદી ને છે ને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ આના માટે. કલા કેન્દ્રીય ટીમ સે હું, और मैं फर्स्ट टाइम यहाँ पर आई और मैंने सब एक्सपीरियंस किया. बहुत अच्छा एक्सपीरियंस था, मैम के संग रही, प्राचीन अर्वाचीन गरबा के बारे में पता चला. बहुत ज़्यादा ब्लेस्ड हूँ कि मैं यहाँ पर आई, मुझे यहाँ के कल्चर के बारे में पता चला और आज मैं खुद ये अपने कल्चर को रिप्रेजेंट करने यहाँ पर आई हूँ. सो मैं बहुत ज़्यादा प्राउड करती हूँ गुजरात पे और हमारे गरबा पे कि गुजरात में अपना स्पेशली बड़ोड़ा गरबा अने एमां पण अतुल पुरोहित दादा जेमना गरबा वर्ल्ड फेमस है. અને તમને જાણતા અનુભવતા એક ગર્વ અનુભવશે કે બહારના લોકો સ્પેશિયલી 10 દિવસની રમઝટ માણવા માટે સ્પેશિયલી બરોડા આવે છે અને અહીંયા યુનાઇટેડ વેમાં ગરબા પણ રમે છે. હું છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં રહું છું અને હું પોતે ગુજરાતી છું, અને આજે આ યુનેસ્કોમાં જે ગરબાને આટલું મહત્વનું સ્થાન મળ્યું છે તો એઝ અ ગુજરાતી મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે. આમ તો જોવા જઈએ તો દરેક ગુજરાતીના રગ રગમાં ગરબા છે, પણ આમ તો નોન ગુજરાતી બધા બધા જ એટલા ક્રેઝ હોય છે. ગુજરાતમાં નવરાત્રીનો ક્રેઝ એટલો હોય છે કે લોકો દેશ વિદેશથી અલગ અલગ સ્થાનોથી સ્પેશિયલ ગરબા રમવા અહીંયા ગુજરાતમાં આવે છે. આ જોઈને એક ખૂબ ગર્વનો અનુભવ થાય. આજે જ્યારે આપણા ગુજરાતના ગરબાને વિશ્વ ફલક પર યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે તો આનાથી વધારે આનંદની વાત તો આપણા ગુજરાતીઓ માટે બીજું શું હોય. અને આ સમારંભમાં આજે મારી નર્તન કલા કેન્દ્રની વિદ્યાર્થીઓને પરફોર્મ કરવા મળ્યું એ પણ ખૂબ આનંદની વાત છે અને દરેક ગુજરાતી માટે ગૌરવની વાત છે. દરેક ભારતીય માટે આ ગૌરવની વાત છે કે આપણા ગરબાને વિશ્વ ફલક પર સ્થાન મળ્યું છે.